नमस्कार, हूँ रमेश साधु। અમદાવાદની પડખે આવેલ ભુવાલડી ગામ મારું અને જયેશનું 28/10/2020 તેનો અંતિમ દિવસ આજે 28/11/2020 પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે જયેશ સોલંકીની કવિતા શ્રદ્ધાંજલિ સ્વરૂપે એ સ્ત્રીઓને માફ કરી દેજો। કોઈ શબાના કોમી ઉલ્લડોમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનતી હોય છે એ સત્ય નથી જાણતી એ સ્ત્રીઓ। એને એ પણ નથી ખબર કે ટીમરૂના પાન ચૂંટવા જતી ફૂલીઓના બ્લાઉઝ ફાડી નાખી ચણિયાના લીરે લીરા કરી દેવાય છે આ દેશના જંગલોમાં। વાળું માગી ઘર તરફ પાછી ફરતી સવલીઓને ડેલાની દિવાલે ઘેરી અવરજવર હોવા છતાં પીખી નખાય છે પડે પડ એ હકીકતથી પણ આ સ્ત્રીઓ અજાણ છે। આ સ્ત્રીઓને સ્કૂટી લઈને ગ્રંથાલય તરફ જતી શીતલ પંડ્યાને જોઈને સીટી વગાડતા બદમાશો જ કેમ દેખાતા હશે? શું એ જાતિવાદી કોમવાદી છે? હોય પણ શકે, જો હોય તો એ સ્ત્રીઓને માફ કરી દેજો દોસ્તો। છેવટે એ પણ સ્ત્રીઓ છે, આપણી માં બેન દીકરીઓ જેવી છે। જયેશનું બાળપણ મારા ગામમાં જ પસાર થયું। નાનો હતો ત્યારે ભણવા જતો ત્યારથી ઓળખું, રમતો ત્યાંથી ઓળખું। ક્યારેક સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ ત્યારે હું ઘણા નાના બાળકોને યુવાનોને કંઈક એમની સ્કિલ જોઈ અને અભિનય પ્રવૃત્તિમાં ભાગ લેતો કરું। એવા એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં જયેશને મેં એક કવિતાનું નાટ્ય રૂપાંતર ટાઈપનું પાત્ર ભજવવાનું શીખ્યું। ચમલે આટલું ફાટી ગયું છે મારી હામું હેડતા હારા લગી રે તને બીક ન લાજે। આ કવિતાથી કદાચ એનામાં શું પ્રેરણા મળી, પછી અમારા ભુવારડી ગામની પડખે આવેલ ગુજરાત વેપારી મંડળમાં એક ફેક્ટરીમાં એક કામે જવા લાગ્યો। ત્યાં તામિલ લોકોની ભેગું કામ કરે, તામિલ ભાષા પણ એને આવડી ગઈ, તામિલ ભાષા બોલતા શીખી ગયો। થોડો સમય વહ્યો અને સંવેદનના સ્વરૂપબેન અને હિરેન ગાંધીએ કહેવડાવ્યું કે કોઈ યુવાન છોકરાઓ હોય તો એમની જરૂર છે, તો ખાસા છોકરાઓને લઈને ગયો। ત્યારે ઇન્ટરવ્યુમાં મેં કીધું, જયેશ પેલી કવિતા થવા દે, અને જયેશ આખે આખી કવિતા નાટ્ય સ્વરૂપે બોલ્યો અને સિલેક્ટ થઈ ગયો। પછી તો એને સંવેદનમાંથી ઘણું બધું શિક્ષણ મળ્યું, ઘણું જોવાનું મળ્યું, ઘણું જાણવાનું મળ્યું। એના પિતાજી ભીખાભાઈ આમ મારા મિત્ર ઘણી વખત મને કહે, બાપુ મારું રતન છે, એમના અવસાન નિમિત્તે અમે બેસણું પતિ ગયું પછી બેઠેલા અને એણે કહ્યું તમે કંઈક બોલો ને। ત્યારે હું એક થોડીક લાઈન બોલ્યો તો એ તો ઘરેથી મોબાઈલને સ્ટેન્ડ લઈ અને મારું રેકોર્ડિંગ કર્યું અને એમાં શરૂ કર્યું કે સમરૂ સર સ્વતિ સુખદા ય બે લે આવો ને બા ય કહું કળી યુગ નો છંદ બધ્યો દુનિયા નો ફંદ માણસ તું જે મોર તેના વંચાણા પોર ક્ષત્રિયા ગે સુર વીર ભક્ત પાકેલા પીર। આ લાબુ લાબુ બોલ્યો એટલે એ તો મને કવિરાજ કહેવા માંડ્યો। મેં ઘણું બધું લખ્યું છે પણ ક્યાંય છપાયું નથી। ત્યારે એ છોકરો મને હંમેશા કહેતો, તમારું જે હોય હું કંઈક કરીશ, એની તમન્ના હતી। છેલ્લે છેલ્લે તો એને એક
એની કવિતાઓ છપાવવી હતી. એમાં એણે કીધું, મારી કવિતાઓ હું છપાવું છું, 5 કવિતાઓ મને આપો અને એમાં તમારી કવિતાઓ પણ સામેલ કરીશ. એ વાત મારી અધૂરી રહી ગઈ. અને જયેશ અમને બધાને અલવિદા કરી ગયો. જયેશ જેવા લોકો મરતા નથી, જયેશ તો જીવે છે. કારણ કે જયેશ એક વિચાર છે અને આ વિચાર એ અવિરતપણે ચાલતો રહેશે. તો જયેશને જ અનુસરીને ગીત છે એક, હે હયા છે આજે, હે હયા છે આજે, ગરીબ બેઘર શ્રમિકોની કાજે, જયેશ હયાત છે આજે, એ હયાત છે આજે, મુસ્લિમ દલિત આદિવાસી કાજે, જયેશ હયાત છે આજે, એ હયાત છે આજે. નથી ભલે તું આ દુનિયામાં સદાય રહે છે સાથે, જયેશ હયાત છે આજે, એ હયાત છે આજે. છોડશું નહીં, ઝૂકશું નહીં, સપનાઓ તૂટશે નહીં, જોયું તુજી આંખે સપનું, પૂર્ણ કરીશું સૌ મળી, જયેશ હયાત છે આજે, એ હયાત છે આજે, જયેશ હયાત છે આજે.